પ્રાજનનિક સ્વાસ્થ્ય માટેના જાતિ સંક્રમિત રોગો જે છે, ચેપ છે, STP કહી શકાય છે, એની વાતો કરીએ આપણે. જાતિ સંવાદ દ્વારા સંક્રમિત થતા હોય તેવા કેટલાક રોગો કયા નામથી ઓળખાય? તો જાતિ સંક્રમિત રોગ કહેવાય તો કે હા, STI કહેવાય. પ્રજનન માર્ગના ચેપ RTI કહી શકાય છે. હા, સમાગમને લગતા રોગ VD થઈ શકાય છે. તો ઉપરના બધા શબ્દોને આપણે વાપરી શકીએ છીએ. નીચેમાંથી કયા રોગોનું પહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે, સંપૂર્ણપણે એને આપણે બચાવી શકીએ છીએ, એવી વાત અહીં આગળ કરવામાં આવેલી છે. તો પહેલો રોગ તો કે હા, આપણે સંપૂર્ણપણે સારવાર આપી શકાય છે. સિફિલસ જે કહી શકાય છે, હા આપી શકાય છે. જનીનાંગી હર્પસમાં સંપૂર્ણપણે સારવાર આપી શકાતી નથી. ક્લેમીડિયાસિસમાં આપી શકાય છે, જો પહેલેથી આપણે ખબર પડી જાય તો. જનનાંગીય મસા જે છે એમાં પણ આપણે સારવાર પહેલેથી માહિતી હોય તો મેળવી શકાય છે. ટ્રાયકોમોનાસિસમાં પણ સારવાર આપી શકાય છે. હિપેટાઇટિસ બી તો એની અંદર જોવા મળતો હોય છે સામાન્ય સારવાર. અને એડ્સ તો એમાં આપી શકાતું નથી. તેના સંદર્ભમાં વિચારીએ કયા કયા વાક્ય સાચા છે. તો પહેલું છે, બીજું છે, ચોથું છે, પાંચમું છે, છઠ્ઠું છે, સાતમું છે, આઠમું નથી. તો જો અહીંયા આગળ આઠમું છે બંનેમાં, એટલે આ નીકળી ગયું તમારા માટે. અહીંયા આગળ કહી શકાય છે તો કયા નંબર છે, બીજો નંબર, ત્રીજો નંબર નથી આપ્યો. પણ એની સામે શું આપેલું અહીંયા આગળ આપણને, તો કે આ નંબર, બે નંબર અહીંયા જોવા મળે, પહેલો બીજા આપ્યો, ત્રીજો નંબર નથી, પણ ચોથો આપ્યો છે, પાંચમો આપ્યો છે, છઠ્ઠો, પણ આપણને સાથે સાથે સાતમો આપ્યો નથી. એટલે ડી બધા જ જવાબ આપણને આપેલા છે. તમામ ઉંમરની વ્યક્તિઓ જાતિ સંક્રમિત જબોથી સંવેદનશીલ છે, પરંતુ ખેડિયા વય જૂથના લોકોમાં વધારે જોવા મળી શકે છે. તો માટે 15-24 વર્ષની ઉંમરના વ્યયનામાં કામી સરળતાથી જ વધારે અસરકારક દેખાય છે. નીચેમાંથી કયા સિદ્ધાંતોને અનુસરીને વ્યક્તિ જાતિ સંક્રમિત ચેપમાંથી મુક્ત થઈ શકે છે? અજાણ્યા સાથીઓ કે ઘણા સાથીઓ સાથેના જાતિના સમાગમને અટકાવીને, હા તો સાચું વાક્ય કહેવાય. સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરવાથી વધારે ફાયદો થાય, જેથી જાતિ સંક્રમિત રોગો ન થાય, તો સાચું કહેવાય. કોઈપણ સંકરના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન, જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હા, જવું સાચું કહેવાય. તો કોઈપણ પદ્ધતિ આપણે અપનાવો છો તો આપણે આવા રોગોથી બચી શકીએ છીએ. તો બધા વાક્ય સાચા છે. જાતિ સંક્રમિત રોગોના સમયસર નિદાન અને સારવાર કરવામાં આવે તો કેવા પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે, એની વાત આગળ કરેલી છે. તો નિતંબની બળતરાના રોગો, હા. ગર્ભપાતની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. મૃત બાળકનો જન્મ થઈ શકે છે, જો આની ધ્યાન ન રાખેલી તો સમસ્યાઓ થઈ શકે છે. ગર્ભાશયની બહાર અણવયનીમાં ગર્ભધારણ થાય, અફળદ્રુપતા, તો એ પણ સાચું કહેવાય. પ્રજનનિક માર્ગ પણ સાચું કહેવાય. તો બધા વાક્ય સાચા છે. તો એવું બધામાં તમે દેખાય છે, જો અહીંયા પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું નથી, એટલે આ નીકળી ગયું. એ તો ઓલરેડી દેખાય છે ઓછા, અહીંયા પણ ઓછા દેખાય છે. એટલે સીધો જવાબ તમારો D4 ડૉક્ટર મળી જ જાય છે તમને. હિપેટાઇટિસ બી અને HIV રોગનો ફેલાવો કેવી રીતે થાય છે? તો પહેલો છે, વાળકાપના સાધનો, રુધિરદાન, માતાની ગર્ભસ્થ શિશુ. તો સ્વાભાવિક છે કે આ ચેપી રોગ છે, રુધિરથી રુધિર સુધી પહોંચતો હોય છે, તો એ કોઈપણ પરિસ્થિતિને કારણે શક્ય બની શકે છે. એટલે ઉપરના બધા જ વાક્ય સાચા કહી શકાય. જાતિ સંક્રમિત રોગોના શરૂઆતના ચિહ્નોને માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. જનનાંગી વિસ્તારમાં ખંજવાળાવી, ગર્ભપાત, તો શરૂઆતમાં ગર્ભવાતી પરિસ્થિતિ તરત ના આવે, બરાબર છે. જનનાંગી વિસ્તારમાં પ્રવાહી સ્ત્રાવ, નિતંબની બળતરાનો થતો, જનનાંગી વિસ્તારમાં સામાન્ય દુખાવો, તો જનનાંગી વિસ્તારમાં સોજો આવવો, આવી પરિસ્થિતિ જોવા મળી શકે છે. તો તરત ગર્ભપાત ન થાય, બાકીની પરિસ્થિતિ આગળ જોવા મળી શકતી હોય છે, આપણે કહી શકીએ છીએ. તેવી ખામીને આધારે આપણે વિચારી દઈએ આગળ. તો આગળ પહેલો જવાબ છે, તો કે પહેલો અહીંયા છે, પહેલો અહીંયા છે, અહીંયા બધા બે નંબર છે, બીજી બીજા નંબર. તો આ અહીંયા પણ આપણને આપવામાં આવ્યો છે, અહીંયા પણ આપવામાં આવ્યો છે. જનનાંગી વિસ્તારમાં પ્રવાહી સ્ત્રાવ, તો કે ત્રણ નંબર અહીંયા પણ છે, ત્રણ નંબર અહીંયા પણ છે. નિતંબની બળતરાનો રોગ, તો એ પણ અહીંયા પણ જોવા મળી શકે છે, અહીંયા નથી આપ્યું લોકોએ. જનનાંગી વિસ્તારમાં સામાન્ય દુખાવો, એ પણ જોવા મળી શકે છે. જનનાંગી વિસ્તારમાં સોજો થયો, એ પણ આપણને આપેલો, પણ બીજે આપણને અહીંયા દેખાતું નથી, પણ બધા લક્ષણો જોવા મળી રહ્યા છે. તો અહીંયા આગળ પરફેક્ટ જવાબ તમારો શું થઈ શકે, ઉપરના બધા શબ્દ નક્કી. તારે આપણે ગર્ભપાતને માન્ય તરીકે લઈ લેવું પડે. નીચેમાંથી કઈ અવરોધન પદ્ધતિ જાતીય સંક્રમિત રોગોનો ફેલાવો અટકાવે છે? તો આપણે જાણીએ છીએ કે નિરોધ પદ્ધતિ સરળતાથી એના માટે ઉપયોગમાં લેવા છે, એ પદ્ધતિ આપણે કહી શકીએ છીએ. તો એ સૌથી સારી પદ્ધતિ છે, કારણ કે એમાં કોઈપણ પ્રકારના જનન અંગો ભેગા થવાની સંભાવના રહેતી નથી. જ્યારે સર આંતરગ્રીવા ટોપિક એનો ઉપયોગ કરીએ તો એની અંદર બની શકે છે કે સ્ત્રી દ્વારા સાધનનો ઉપયોગ થયો હોય અને પુરુષ ઉપયોગ ન કર્યો હોય સાધનનો, તો એના અંગો ભેગા થઈ શકતા હોય છે, તો ચેપ લાગવાની સંભાવના છે. નીચેમાંથી કયો જાતિય સંક્રમિત રોગ સાધ્ય છે, એટલે કે જેને આપણે સારવાર આપી શકીએ છીએ? જનનાંગી હર્પીસ છે, એડ્સ છે, જનનાંગી મસા છે, હિપેટાઇટિસ બી છે. તો આપણે કહી શકીએ છીએ સૌથી વધારે સરળતાથી એમાં સારવાર મળી શકે છે જનનાંગીય મસાની અંદર. પહેલો નંબર આપણે કહી શકીએ છીએ.
ત્યાં આગળ આપણે એસ્ટીસ રોગોની વાતો કરી નાખી, ત્યાર પછીના વિડીયો એના ભાગમાં તમે બાકીના માહિતીઓ જોતા જશો.